વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ એક વિષય કલરવ વિષયમાં જે પાઠ 7 ચપટી વાગી એમાં કાલે આપણે જોઈ ગયા હતા, આજે આપણે પ્રશ્ન નંબર 16 જોવાનું છે. તો તમારે આજે પાના નંબર 24 કાઢો. ચાલો આપણે પાના નંબર 24 કાઢ્યું બધાએ, તો ચાલો જોઈએ પ્રશ્ન 16. ટપકા જોડો, વાંચો અને લખો. તો એમાં આપણે આવી રીતના અહીંયા કરવાનું છે, ટપકાને જોડવાનું છે અને લખવાનું છે. આવી રીતના તમારે જોઈન્ટ કરી નાખવાનું છે. થઈ ગયું આ? હવે આમાં પણ તમારે ઉપર જેમ કર્યું એમ નીચેમાં પણ કરી નાખવાનું છે. હવે બીજું છે કે અહીંયા લ છે, તો લ ને પણ તમારે ઘૂંટી નાખવાનું છે, ટપકાને છોડી નાખવાના છે. આવી રીતના લ પછી લા છે, પછી લી છે, પછી લી છે. લ ને એક માત્ર લે, લ ને એક માત્ર લે, લ ને બે માત્રા લય, લ ને બે માત્રા લય. આવી રીતના આમાં ખૂટવાનું છે. એની નીચે લ છે, તો ઉપર જેમ આપણે લખ્યું ઘૂંટ્યું તો એવી જ રીતના નીચેના ખાનામાં પણ લ ને લ પછી લા, લી, લી, લે, લે, લય, લય, એવી રીતના અહીંયા લખી નાખવાનું છે. એવી રીતના આપણે હવે ટ જોશું. શું જોશું? ટ. તો જોઈએ આ ટ જે છે, ટ ને પણ ટા પછી ટી આવી રીતના ઘૂંટી નાખવાનો છે. ટી, ટે, ટે, ટઈ, ટઈ આવી રીતના ઘૂંટી નાખવાનું અને એમને જોઈ જોઈ નીચેના ખાનામાં તમારે લખી નાખવાનું છે. ચાલો પછી આવશે ચ. ચ પછી ચા, ચી, ચી, ચે, ચે, ચઈ, ચઈ આવી રીતના એમને ઘૂંટી નાખવાનું છે. આ ઘૂંટાઈ ગયા પછી અહીંયા ચ લખવાનો, અહીંયા ચ ના પછી ચા, ચી, ચી, ચે, ચે, ચઈ, ચઈ અહીં આપણે આની લાઈન લખી નાખવાની છે, ચ ની લાઈન. હવે આવશે ખ ની લાઈન, તો અહીંયા ખ પછી ખા, ખી, ખી, ખે, ખે, ખઈ, ખઈ. પછી આ ઘૂંટાઈ ગયા પછી તમારે એમની નીચે અહીંયા ખ છે, તો અહીંયા ખ પછી અહીંયા આવશે ખા, ખી, ખી, ખે, ખ ને એક માત્ર ખે, ખ ને એક માત્ર ખે, ખ ને બે માત્ર ખઈ, ખ ને બે માત્ર ખઈ આવી રીતના અહીંયા લખી નાખવાનું છે. ખ્યાલ આવ્યો? એકદમ ધીરેથી સારા અક્ષરે અહીંયા લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 17 જોવાનો છે. તો ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષર પર ગોળ કરો. હવે અહીંયા ચિત્ર શાનું છે બોલો જોઈએ? ગોળ ગોળ છે, શું દેખાય છે? લખોટી. તો અહીંયા આવશે લખોટીનું ચિત્ર છે. તો અહીંયા આપણે લખો
ઈ એમ ખાનામાં આયે અહીં લ પછી ખો અને ટી અહીં ખાનામાં લખવાનું છે લખાઈ ગયો પછી છે લસણ કયો શબ્દ છે લસણ હવે લ જે છે એની ફરતે અહીં ગોળ કરવાનું છે પછી છે સાલ તો અહીં લની ફરતે ગોળ કરવાનું છે પછી લખોટી તો લની ફરતે અહીં આખું શબ્દ છે લખોટી તો લખોટીમાં આખા શબ્દમાં ગોળ કરવાનું છે અહીંયા છે લગામ તો લની ફરતે તમારે ગોળ કરવાનું છે વાલ તો આમાં લની ફરતે તમારે ગોળ કરવાનું છે ચાલો આ બધાનું થઈ ગયું લખોટીવાળું હવે પછી આપણે આમાં શાનું ચિત્ર દેખાય છે તમને ટમેટું એટલે કે ટામેટું શું છે ટામેટું તો જોઈએ એ લખવાનું છે ટનેકાનો ટા ટનેકાનો ટા મે ટુ ટુની ઉપર મીંડું ટા મે ટુ હવે અહીંયા શબ્દ જોઈએ ટા મે ટુ તો અહીંયા ટામેટાની ફરતે તમારે ગોળ કરવાનું છે અહીંયા છે ઈ ટ ટ ટની ફરતે તમારે ગોળ કરવાનું છે અહીંયા છે પાટલી તો લ ટની ફરતે તમારે અહીંયા ગોળ કરવાનું છે ફાટક તો અહીંયા ટની ફરતે ગોળ કરો પેટ તો અહીંયા ટની ફરતે તમારે ગોળ કરવાનું છે હવે અહીંયા શેનું ચિત્ર દેખાય છે તમને ચમચીનું શું છે ચમચી તો અહીંયા આપણે લખીશું ચ મ ચી લખું અહીંયા ખાનામાં અહીંયા ચ લખવાનો અહીંયા મ લખવાનો અહીંયા ચી આખો શબ્દ બનશે ચ મ ચી અહીંયા આપણે શબ્દો વાંચીશું ચ મ ચી કયો શબ્દ છે ચમચી તો ચમચી લખેલું છે એની ફરતે તમારે ગોળ કરવાનું છે પછી છે ચટણી કયો શબ્દ છે ચટણી તો ચની ફરતે ગોળ કરો કનેકાનો કાચો અહીંયા ચ છે તો ચની ફરતે ગોળ કરો કચરો અહીંયા ચની ફરતે ગોળ કરો ચકલી તો ચની ફરતે ગોળ કરો જેની ફરતે ગોળ કરવાનું છે ચકલીની ફરતે ગોળ કરવાનું છે ચાલો હવે આ શાનું ચિત્ર દેખાય છે તમને ખટારાનું શેનું છે ખટારાનું તો અહીં આપણે ખટારો શું લખીશું ખટારો અહીંયા આ ખાનામાં ખ અહીંયા ટને કાનો ટા અહીંયા ર ને કાનો માત્ર રો હવે શબ્દો વાંચીએ ખમણ અહીંયા ખની ફરતે ગોળ કરવાનું છે ખટારો તો ખટારો શબ્દ આખો છે તો એની ફરતે આપણે ગોળ કરીશું રાખ
ખડી તો ખની ફરતે ગોળ કરીશ બા ખરી તો ખની ફરતે ગોળ કરશું ન ખ તો ખની ફરતે ગોળ કરો આપણે ખની ફરતે ગોળ કરીશું ચાલો હવે પ્રશ્ન નંબર 18 વાંચો અને લખો પ્રશ્ન નંબર 18 માં શું છે વાંચો અને લખો એમાં સેવૈયા તો અહીંયા પાછું લખવાનું છે સેવૈયા અહીંયા સે પૈસા અહીંયા લખવાનું છે પૈસા અહીંયા વેદ અહીંયા પણ લખવાનું છે વેદ નૈના તો અહીં નીચે લખવાનું છે નૈના અહીંયા છે ભૈરવ અહીં નીચે લખવાનું ભૈરવ જૈવિક નીચે લખવાનું જૈવિક ચેતર ચેતર ખવૈયા ખવૈયા એવી રીતના અહીંયા જોઈએ દૈનિક દૈનિક સૈનિક સૈનિક જેમિની જેમિની એરાવત અહીંયા લખવાનું એરાવત અહીંયા સુધી આપણે પાના નંબર 25 સુધી આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્ક જોઈએ ધોરણ 1 વિષય કલરવમાં કલરવમાં ચોપડીમાંથી પાના નંબર 25 લખવાનું છે હવે પછી મળીશું આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો